नमस्कार दोस्तों, तेज डिजिटल एजुकेशन में तमारू स्वागत छे। आ चेनल नी अंदर तमने अनेक प्रकारना वीडियो जोवा मळशे, जे सामाजिक सत्य घटनाओ, आपणो सौराष्ट्रनो इतिहास अने शैक्षणिक वीडियो तो खरा ज। आजे आपणे त्रण गुणना प्रश्नों भाग बेनी वात करवानी छे। એમાં આપણે વાત કરવાની છે પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય। હવે તમિલ સાહિત્ય એટલે પહેલાં તો પ્રાચીન યુગમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ ચાર પ્રકારની ભાષાઓમાં સાહિત્ય રચાયું। એમાં સૌથી જૂની ભાષા એટલે તમિલ ભાષા। તો તમિલ સાહિત્યની શરૂઆત ઈસવીસનના પ્રારંભના સમયમાં થઈ, એટલે કે આજથી 2021 વર્ષ પહેલાં તમિલ સાહિત્યનું સર્જન થયું। આમાં જે મુદ્દા પાડેલા છે એને ઊભી લીટીમાં લખી દો દોસ્તો, તમને યાદ રાખવું સરળ થઈ જશે। તો આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા પ્રમાણે ત્રણ સંગમોની રચના થઈ અને એમાં જે સાહિત્ય રચાયું એ સંગમ સાહિત્ય કહેવાય છે। સંગમ એટલે કોઈપણ એક રાજાના આશ્રયે ઘણા બધા વિદ્વાનો એકઠા થાય, તત્વચિંતકો, જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો એક જ રાજાના આશ્રય હેઠળ એકઠા થાય અને એ જે સાહિત્ય સર્જન કરે એ સંગમ સાહિત્ય છે। તો અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી, એ સંગમ સાહિત્ય કહેવાય। એ જે ગ્રંથો લખાયા એમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ આવા જુદા જુદા વિષયો ઉપર એ ગ્રંથો લખાયા। એમાં એક ગ્રંથ છે એતુ થોકઈ, જે 8 કાવ્યનું સંકલન। યાદ રાખજો, 8 કાવ્ય એટલે કોઈ નાના સૂના કાવ્ય ન હોય, આપણું મહાભારત પણ એક મહાકાવ્ય છે। તો આવા મહાકાવ્ય એનું સંકલન એટલે એતુ થોકઈ, તોલકાપિયમ એટલે વ્યાકરણ ગ્રંથ, તમિલ ભાષાના વ્યાકરણનો ગ્રંથ એટલે તોલકાપિયમ, અને પથ્થુપાતુ એટલે 10 ગીત, આ ત્રણ ગ્રંથો એ સમયમાં લખાયા। એ સિવાય કવિ તિરુવલ્લુવર એણે કુરલ નામના ગ્રંથની રચના કરી, જે એક કાવ્ય સંગ્રહ છે। એમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે અને એ સિવાય શિલપ્તિકારમ ને મણિમેખલાય આ બધા ગ્રંથો છે। મિત્રો, આપણે જે ત્રણ ગુણના પ્રશ્નોની આઈએમપી આપીએ છીએ એમાં સાથે સાથે સમજૂતી પણ આપવાની છે, એટલે આને શેર કરજો જેટલું શક્ય બને એટલું, દસમાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો। એના પછીનો પ્રશ્ન છે મધ્યયુગનું ફારસી સાહિત્ય। મધ્યયુગનું ફારસી સાહિત્ય એટલે મધ્યયુગની અંદર ભારતમાં મુસ્લિમ શાસકોનું શાસન, તે દિલ્હીના સુલતાનો એની રાજભાષા એટલે ફારસી, આ એક ગુણ માટે પણ અગત્યનું છે। તે ફારસી સાહિત્યની અસરને લીધે આજે પણ ભારતીય ભાષાઓની અંદર ઘણા બધા ફારસી શબ્દો છે એ જોવા મળે છે। ફારસી સાહિત્ય એક ઐતિહાસિક સાહિત્ય અને એમાં તુર્ક પ્રજાએ ભારતીય પ્રજાને આપેલું નોંધપાત્ર પ્રદાન છે। તુર્ક પ્રજા પાસેથી ભારતીય પ્રજા ઇતિહાસ લખવાની પરંપરા છે એ શીખી અને આરબો, ઈરાની પ્રજા એ લોકો પોતાનો ઇતિહાસ લખતા, એ ઇતિહાસ લખવાની પરંપરા ભારતીય પ્રજાને શીખવાડનાર તુર્ક પ્રજા છે। પછી મધ્યયુગની અંદર ઘણા બધા ઐતિહાસિક ગ્રંથો લખાયા, ઘણા બધા ઇતિહાસકારો થયા। એમાં ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્ની એણે ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વર્ણન કરતો ગ્રંથ લખ્યો છે તારીખે ફિરોઝશાહી।
અને રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ છે ફતવા એ જહાદારી. આ બે ગ્રંથો લખાયા છે. એ સિવાય એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર અમીર ખુસરો, એણે પણ ચાર ગ્રંથો લખ્યા. આશિકા, નૂર, સિપિયર, કિરાતુલ સદાયન. અમીર ખુસરોની આખી ટૂંકનોંધ પણ આગળ આવશે, એ પણ અગત્યનો પ્રશ્ન છે. એ સિવાય અમીર ખુસરોએ ઘણા કાવ્ય ગ્રંથો લખ્યા. હિન્દી અને ફારસીને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી. દિલ્હીની આજુબાજુના પ્રદેશમાં જે ભાષા બોલાતી એને પોતાની હિન્દી ભાષા ગણતો. એમાં એણે ઘણા બધા કાવ્યો લખ્યા. તો અમીર ખુસરો વિશે ચાર પાંચ મુદ્દા લખો. પછી આ તુર્ક પ્રજા વિશે બે ત્રણ મુદ્દા લખો કે ભાઈ તુર્ક પ્રજાએ ભારતીય પ્રજાને ઇતિહાસ લખવાની પરંપરા છે. ત્યાર પછી મુઘલકાલીન સાહિત્યનું આપણે વર્ણન કરી લઈએ. મુઘલકાલીન સાહિત્ય એટલે મુઘલ બાદશાહો, શાહી પરિવારના સભ્યો. એટલે મુઘલ બાદશાહના પરિવારના જે સભ્ય હોય એ શાહી પરિવાર કહેવાય. એ પણ સારા લેખકો હતા. તો શરૂઆત બાબરથી થાય. બાબરે પોતાની આત્મકથા બે અલગ અલગ ભાષાઓમાં લખાવી. એમાં તુઝુકે બાબરી અને બાબરનામા. તુઝુકે બાબરી છે એ તુર્કી ભાષામાં લખાણી અને ફારસી ભાષાની અંદર બાબરનામા. એ બંને બાબરની જ આત્મકથા. અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ નામ છે. ત્યાર પછી જહાંગીર, એણે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. હુમાયુની બહેન છે ગુલબદન બેગમ, એણે હુમાયુની આત્મકથા લખી. એ રીતે ઔરંગઝેબ પણ એક લેખક હતો. અને છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર, એ પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. તો આ બધા મુઘલ બાદશાહો એમણે પોતે પોતાની આત્મકથાઓ લખી છે. પછી મુઘલ બાદશાહ બાબર, એ પોતે તો નિરક્ષર હતો, પણ એના સમયમાં તુલસીદાસ, સૂરદાસ ને કેશવદાસ આ ત્રણ દાસ આવા મહાન સંતો થયા. એમણે અલગ અલગ ગ્રંથો લખ્યા. તુલસીદાસે રામચરિત માનસની રચના કરી. કેશવદાસે પ્રેમ અને વિરહ ઉપર સાહિત્ય લખ્યું છે. રહીમના દોહરા આજે પણ પ્રખ્યાત છે. પછી મુઘલ બાદશાહ અકબર, એણે આખો એક અલગ વિભાગ બનાવ્યો હતો સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે. અને એમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ગીતા, પંચતંત્ર આવા ઘણા બધા ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરવામાં આવ્યો. અને અબુલ ફઝલ, મુઘલ બાદશાહના દરબારમાં જે નવરત્ન કહેવાતા એમાંનો એક એટલે અબુલ ફઝલ, એણે આઈને અકબરી અને અકબરનામા આવા બે ગ્રંથો લખ્યા. આઈને અકબરી એટલે એ સમયના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ છે અને અકબરનામા એ અકબરની આત્મકથા છે. એ જ રીતે એનો ભાઈ છે ફૈજી ફઝલ, એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. એણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો છે. ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. હવે જે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યની વાત કરીએ તેમાં શરૂઆત નરસિંહ મહેતાથી થાય. ભક્ત કવિ નરસિંહ મહેતા, એણે ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યની શરૂઆત કરી. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય. એમાં મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખિયાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદ, સામળના છપ્પા, ભાલણના આખ્યાન, દયારામની ગરબી, આ બધું એક એક વાક્ય માટે પણ અગત્યનું છે કોણે શેની રચના કરી. આ બધી રચના મધ્યયુગના સમય દરમિયાન થઈ. દયારામ પછી કવિ નર્મદ, દલપતરામ એ અર્વાચીન કવિઓ થયા. અને અર્વાચીન યુગમાં બળવંતરાય ઠાકોર,
नरसिंहराव भोळानाथ द्विवेटिया, कवि कलापी, बालाशंकर कंथारिया, मणिभाई नभोभाई त्रिवेदी, नानालाल उमाशंकर जोशी, सुंदरम, गुजराती विषयनी अंदर आ बधा नाम तमारे आवे छे। तो अर्वाचीन समयनी अंदर नर्मद, नवलराम, किशोरलाल मसरूवाला, महिपतराम रूपराम, गोधनराम त्रिपाठी, पन्नालाल पटेल, ईश्वर पेटलीकर, चंद्रकांत बक्षी बधा नाम ज छे। कोणे शेनी रचना करी ये तमारे लेखित तैयारी करीने याद राखवू पड़े। पछी वात आवे छे अमीर खुसरो। अमीर खुसरोनी थोड़ी घणी वात आपणे आगळना प्रश्नमां कर दीधी कि भाई दिल्ली सल्तनत काळ ये भारतनो सौथी श्रेष्ठ साहित्यकाळ गणाय। एमां अमीर खुसरो एटले तूतीय हिंद तरीके ओळखाय छे, કારણ કે એની અંદર ઘણી બધી કુશળતાઓ હતી। એ પોતે કવિ, ઇતિહાસકાર, સંગીતકાર, રહસ્યવાદી સંત હતો। ઘણી બધી આવડત એની અંદર, અને પોતે હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો। એણે ફારસી અને સંસ્કૃત ભાષાઓને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી। આપણે આગળ કીધું એમ એણે ચાર ગ્રંથો લખ્યા, ફાસિકા, નૃહ, સિપિહર, કિરાતુલ સદાયન। અનેક કાવ્ય ગ્રંથો લખ્યા, પોતે ભારતીય છે એ વાતનો એને ગર્વ હતો, ભારતને પૃથ્વીનું સ્વર્ગ ગણતો। એટલે એણે પોતાના પુસ્તકોની અંદર ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, ભારતની આલિશાન અને ભવ્ય ઇમારતો, ભારતનું જ્ઞાન વિજ્ઞાન એના ભરપૂર વખાણ કર્યા છે। અને પોતે દૃઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે, એટલે હિન્દુ અને ઇસ્લામ ધર્મ સરખા છે। તો આ રીતની અમીર ખુસરોની ટૂંક નોંધ છે। પછી ભારતમાં ઉર્દુ ભાષાનો વિકાસ, તો જેમ જેમ સમય આગળ વધતો ગયો એ મધ્યયુગમાં ઉર્દુ ભાષા પણ અસ્તિત્વમાં આવી, સમય જતાં નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની ગઈ। ઉર્દુ ભાષાની અંદર પણ ઘણા બધા કવિઓ થયા, એમાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, આ બધા ઉર્દુ ભાષાના કવિઓ। 18મી સદીમાં આ ઉર્દુ સાહિત્યની રચના થઈ અને મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષાની અંદર ભાષાંતર થવા લાગ્યું। એમાં ઘણા મૌલિક ગ્રંથો લખાયા। મૌલિક એટલે વ્યક્તિના મનમાં, પોતાના મનમાં જે વિચાર આવે એ વિચાર પ્રમાણે સાહિત્ય સર્જન કરે તો એ મૌલિક ગ્રંથો કહેવાય। એમાં મોહમ્મદ હુસેન આઝાદ એણે દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો, એ સિવાય ઘણી નવલકથાઓનો પણ વિકાસ થયો, એ ઉર્દુ ભાષા છે। પછી પ્રકરણ નંબર 4ની અંદર આપણે છેલ્લો પ્રશ્ન, એટલે વારાણસી, વારાણસીની ટૂંકનો, તો કે ભાઈ ઈસવીસન શરૂ થઈ પહેલાં, ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં એટલે 7મી સદી, વારાણસી છે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું। ઉપનિષદોના સમયમાં આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું। આર્ય પ્રજા, રાજકુમારો વારાણસીની અંદર શિક્ષણ મેળવતા, અને એ સમયનો રાજા અજાત શત્રુ એની પણ ઘણી લાંબી સ્ટોરી છે। એ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતો, મહર્ષિ વેદવ્યાસ જેણે મહાભારતની રચના કરી એનો આશ્રમ આ વારાણસીમાં જ હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતા નામના ગ્રંથની અંદર જોવા મળે છે। ભગવાન બુદ્ધે પણ વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો। મહાન તત્વજ્ઞાની અને હિન્દુ ધર્મના સ્થાપક આદિગુરુ શંકરાચાર્ય એમણે વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીંયા આવ્યા હતા। એટલે એમણે જે વેદો ઉપરથી પોતાનો સિદ્ધાંત બનાવ્યો એ સિદ્ધાંતના સ્વીકાર માટે વારાણસી આવ્યા। ચૈતન્ય મહાપ્રભુ જેણે પુષ્ટિ માર્ગ એટલે વૈષ્ણવ સંપ્રદાયની સ્થાપના કરી, એ વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય પણ વારાણસીથી શરૂઆત થઈ।
सम्राट अशोकना आश्रय थी वाराणसी सारनाथ मठ ये प्रसिद्ध विद्याधाम बन्यो। आ रीतना प्रकरण चार आटला एमपी प्रश्नों दरेक विद्यार्थी सुधी पहुँचाड़जो। नमस्कार।